નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 7 વિજ્ઞાન તેનો પાઠ 5મો, જેનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર, આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડિયોના અંદર જોવાના છીએ. મિત્રો, આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 7નો વિજ્ઞાન, ગુજરાતી અને ગણિતના સ્વઅધ્યયન પોથીના તમામ વિડિયોની પ્લેલિસ્ટની લિંક આપેલી છે. તેની મદદથી તમે એ વિડિયો પણ જોઈ શકશો. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, તેમણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર કરી અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરી, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 5મો એસિડ બેઝ અને ક્ષાર, તેમાં પ્રશ્ન આપેલો છે. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો તો તેમાં આવશે થી એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થો વપરાય છે. બીજું છે, તેમાં આવશે ઓપ્શન બી ગુલાબી. ત્રીજું છે, તેમાં આવશે ઓપ્શન સી લીંબુનો રસ. ચોથામાં આવશે ઓપ્શન સી ફોર્મિક એસિડ. પાંચમામાં આવશે સી તટસ્થ હશે. છઠ્ઠામાં આવશે ડી ખાવાનો સોડા. સાતમામાં આવશે એ લાલ. આઠમામાં આવશે એ H2SO2. ત્યાર પછી નવમામાં આવશે ઓપ્શન બી હળદર. ત્યાર પછી છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 10મો પ્રશ્ન છે, એક પદાર્થની લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી તથા તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે, તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે? તો આ દ્રાવણ એસિડિક હશે. બેઝિક પદાર્થ જાસૂદના ફૂલ સાથે લીલો રંગ આપે છે. ત્યાર પછી 11મો છે, કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? જવાબ, જ્યારે કોઈ પદાર્થ એસિડિક અને બેઝિક પદાર્થો સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે જાસૂદ પત્ર, હળદર પત્ર. 12મો પ્રશ્ન, એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાથી ક્યારેક ઉષ્મા ઉત્પન્ન થઈ શકે નહીં, આ વિધાનની સત્યતા ચકાસો. NaOH + HCl મિશ્રણ થશે NaCl + H2O. એસિડિક અને બેઝની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે, ઉષ્મા ઉત્પન્ન થતી નથી. ત્યાર પછી 13મો છે, નિસ્યંદિત પાણીની હળદર પત્ર અને જાસૂદના ફૂલના સૂચક સાથે ચકાસણી કરી તમારું અવલોકન નોંધો. નિસ્યંદિત પાણી હળદર પત્ર તથા જાસૂદ પત્ર સાથે રંગ પરિવર્તન આપતું નથી, કારણ કે નિસ્યંદિત પાણી તટસ્થ છે. 14મો પ્રશ્ન, કોઈ 3 કુદરતી એસિડના નામ આપો અને તેના સ્ત્રોત જણાવો. સાઇટ્રિક એસિડ લીંબુ, લેક્ટિક એસિડ દહીં અને ટાર્ટરિક એસિડ દ્રાક્ષ આંબલી. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, પાણી અને ખાંડના દ્રાવણ માટે યોગ્ય વિધાન જણાવો. તો તેમાં આવશે અ, આ દ્રાવણ લિટમસ પત્ર પત્રે પ્રત્યે તટસ્થ હોવા છતાં ક્ષાર છે. ત્યાર પછી 16મો છે, તેમાં જવાબ આવશે તે બેઝિક હશે. એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. 17મો પ્રશ્ન, હળદર પર બેઝનું દ્રાવણ નાખતા કેવું રંગ પરિવર્તન થશે? હળદર પર બેઝનું દ્રાવણ નાખતા રંગ પરિવર્તન થઈને તે લાલ રંગનો થઈ જશે. 18મો પ્રશ્ન, પ્રયોગશાળામાં હોય તેવા 3 એસિડના નામ લખો. એસિટિક એસિડ વિનેગર, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. 19મો પ્રશ્ન, દૈનિક જીવન સાથે સંકળાયેલી તટસ્થીકરણની પ્રક્રિયાના 2 ઉદાહરણ આપો. જ્યારે એસિડિટી થઈ હોય ત્યારે ઇનો લઈએ છીએ. જમીનનો એસિડિકતા દૂર કરવા ચૂનો નાખો. 20મો પ્રશ્ન, ટૂથપેસ્ટ એ કેવો સ્વભાવ ધરાવે છે? લિટમસ પત્ર દ્વારા તપાસો. ટૂથપેસ્ટ એ એસિડિક સ્વભાવ ધરાવે છે, ભૂરા લિટમસને લાલ કરે છે. 21મો પ્રશ્ન, તમને મધમાખીએ ડંખ માર્યો હોય તો તેનો ઘરગથ્થુ ઉપચાર કયો? પાઠના સંદર્ભમાં જણાવો. મધમાખીએ ડંખ માર્યો હોય તે ભાગ પર માટીનો ગારો લગાવો,
જેથી બળતરા ઓછી થાય. મધમાખીના ડંખ પર સાબુ ઘસી શકાય. 22મો પ્રશ્ન, પહેલી એસિડિટી થી પીડાઈ રહી છે તો તેને નારંગીનું જ્યુસ પીવાથી સલાહ આપી શકાય? કેમ ના, નારંગીનું જ્યુસ પણ એસિડિક છે, તેને બેઝિક પ્રવાહી પીવાની સલાહ આપીશું. ત્યાર પછી આગળ જોઈએ, વૈજ્ઞાનિક કારણ આપો. 23મો પ્રશ્ન છે, કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ? જવાબ, કીડીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે, તેથી તે ભાગ પર બળતરા થાય છે, તેથી એસિડને તટસ્થ કરવા માટે તેના પર બેકિંગ સોડા કે સાબુનું પાણી લગાવી શકાય. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું હિતાવહ નથી? વિદ્યાર્થી મિત્રો, અહીં જે જવાબ આપ્યો છે તે 23મા પ્રશ્નનો જવાબ ભૂલથી લખાઈ ગયો છે. અહીં 24મા પ્રશ્નમાં જવાબ આવશે, ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો પાણી નદીમાં ઠાલવવાથી જે ફેક્ટરીમાં પાણી હોય તે કેમિકલ વાળું હોય છે, તે પાણી ઢોર ઠાકર પશુ પક્ષી પીવે છે, જેને કારણે તેને નુકસાન થાય છે અને ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે. માટે ફેક્ટરીમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું એટલે કે નાખવું જોઈએ નહીં, નદીમાં નાખવું જોઈએ નહીં એ પાણી ફેક્ટરીનું. આવું તમે આ પ્રશ્નના જવાબમાં લખી શકશો. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે. જમીન એસિડિક છે કે બેઝિક તે તપાસણી કરવાથી ખબર પડે છે, અને જો જમીન એસિડિક હોય તો તેમાં બેઝ ખાતર નાખવા. આમ જમીનમાં પૂરતા પોષક તત્વોની ખબર પડે તેથી જમીનની તપાસણી કરવી જરૂરી છે. તફાવત આપો, હળદરપત્ર અને જાસૂદના ફૂલનો સૂચક. હળદરપત્ર એસિડ સાથે કઈ અસર થશે નહીં અને જાસૂદના ફૂલનો સૂચક એસિડ સાથે મેજન્ટા રંગ આપે છે. હળદરપત્ર બેઝ સાથે લાલ રંગ આપે છે અને જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે લીલો રંગ આપે છે. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, કોષ્ટકમાં આપેલા પદાર્થોના દ્રાવણ બનાવી તેમની વારાફરતી ભૂરા અને લાલ લિટમસ પત્ર પર, જાસૂદના ફૂલના સૂચક પર અને હળદર પત્ર પર રંગની અસર નોંધો, તેના પરથી જે તે પદાર્થનો સ્વભાવ નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે કોષ્ટક આપેલું છે તેના આધારે તમારે અહીંથી આ કોષ્ટક જોઈને લખી લેવાનું છે. ત્યાર પછી 28મો છે, તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. તો ચાલો આપણે અહીંયા એક પ્રયોગનું વર્ણન કર્યું છે. હેતુ, તટસ્થીકરણની પ્રક્રિયા ચકાસવી. સાધનો, ઘસનળીઓ, ઘસનળીનું સ્ટેન્ડ, ડ્રોપર. પદાર્થો, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ સોડિયમ હાઇડ્રોક્લોરિક નું દ્રાવણ અને ફિનોલ ફેનિલ. આકૃતિ અહીં આપેલી છે એ પ્રમાણે તમારે દોરી લેવાની છે. અહીંયા એસિડ પ્લસ સૂચક અને બેઝ. રીત, એક કસનળી લો, ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો. હવે કસનળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિન ઉમેરો. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્લોરિક નું દ્રાવણનું એક એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા જાઓ. જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો. અવલોકન, કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્રો પર અસર થતી નથી. નિર્ણય, એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા છે. તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ જે અહીં આપેલું છે જે તમારે લખી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5મો એસિડ બેઝ અને ક્ષારના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. બાળમિત્રો, ફરી મળીશું પાઠ 6ની અંદર. ત્યાં સુધી આવજો.